हेलो विद्यार्थी मित्रों, नमस्कार, ओम शांति। हवे आपणे कंकाल तंत्रना चैप्टर में छे मित्रों, एटले के कंकाल तंत्रना टॉपिक में एमां आटलो आपणे जोई गया छीए के भाई मनुष्यनुं कंकाल तंत्र छे अक्षीय कंकाल अने उपांगीय कंकाल आवा बे विभाग में वहेंचायेलुं छे। अक्षीय कंकालना 80 हाडका छे, उपांगीय कंकाल में कुल 126 हाड़का है। अपने अक्षीय कंकाल नो ऑलरेडी अभ्यास करी चुक्या छे, तमने ख्याल छे खोपरी ना अस्थि जे 29 थे छे एनो अभ्यास अपने करी चुक्या छे। त्यारथी मित्रों अपने आगळ चालीए तो त्यार पछीनो टॉपिक आवे छे करोड़स्तंभनी रचना। तो करोड़स्तंभनी रचना अने एमां केटला हाडका छे, एनी संख्या केटली छे, एनी गोठवणी प्रकार वगैरेनो अभ्यास शुरू करीए। तो प्रश्न छे मित्रों, करोड़स्तंभनी रचना विशे नोंध लखो। तो आपणने ख्याल छे के भाई मानवमां करोड़स्तंभनुं स्थान बराबर आ शरीरनी पृष्ठ सपाटी छे, मोढावाळी सपाटी छे, वक्ष सपाटी कहेवाय। तो करोड़स्तंभ कई सपाटी आवेलो होय? पृष्ठ सपाटी, आम खोपरीथी लई अने छेक कमर सुधी लंबायेलो होय, बराबर छे। तो सौथी पहेला आपणे शुं जोईए? करोड़स्तंभनुं स्थान। तो शरीरनी पृष्ठ बाजुए, कई बाजुए? पृष्ठ बाजु, करोड़स्तंभ वाळी बाजु छे ई शरीरनी पृष्ठ बाजु कहेवाय। अने जे बाजु मुख आवे ई बाजुने वक्ष सपाटी कहेवाय। तो करोड़स्तंभ छे ई शरीरनी पृष्ठ बाजुए होय, खोपरीना पश्व छेडेथी, बराबर। एटले आ भाग छे खोपरीनो पश्व छेडो, जे करोड़स्तंभ जोडायेलो होय छे, पश्व छेडो कहेवाय। त्यांथी शुरू करी अने नितंब, नितंब एटले छे कमर प्रदेश सुधी लंबायेलो होय छे। जे मनुष्यना धड़नो पृष्ठ बाजुए मुख्य माळखो बनावतो अक्षीय कंकालनो भाग छे। तो करोड़स्तंभ छे मित्रों अक्षीय कंकालमां आवे छे अने शरीरनी पृष्ठ सपाटी आवेलो छे। तो स्थान थई गयुं फिक्स। फरीथी शरीरनी पृष्ठ बाजुए खोपरीना पश्व छेડેથી नितंब एटले के कमर सुधी लंबायेलो होय, जे मनुष्यना शरीरना धड़नो पृष्ठ बाजुनो मुख्य माळखो बनावतो अक्षीय कंकालनो भाग छे। हवे आपणे जोईए मित्रों के आ करोड़स्तंभनी रचना छे, बराबर। हवे करोड़स्तंभमां आ जे अलग अलग पासाओ दोरेला छे, करोड़स्तंभना मणका छे, एक एक करोड़स्तंभना हाડકા છે, અલગ અલગ દર્શાવેલા। અહીંયા જુદા જુદા કલરથી દર્શાવ્યા છે એટલે તમને ખ્યાલ આવે કે ભાઈ કરોડસ્તંભના જે મણકા છે કેટલા પ્રકારના છે। હવે કરોડસ્તંભના મણકા છે, હાડકા છે, એને કશેરુકા કહેવાય। શું કહેવામાં આવે છે? કશેરુકા। એટલે ટાઇટલ આપ્યું છે આપણે કશેરુકા। તો કરોડસ્તંભના હાડકાને કશેરુકા કહેવાય। તો આ બધા કરોડસ્તંભના હાડકા છે, શ્રેણીબદ્ધ ગોઠવાયેલા છે, એને શું કહેવાય મિત્રો? કશેરુકા કહેવામાં આવે છે। કરોડસ્તંભના હાડકાને શું કહેવાય? કશેરુકા કહેવાય। કશેરુકા કયો, કરોડસ્તંભના હાડકા કયો કે મણકા કયો, બરાબર છે। આ બધા શબ્દો પ્રયોજન થાય છે, પણ શબ્દ અહીંયા આપણે ઉપયોગ કરીશું કશેરુકા। તો કરોડસ્તંભના હાડકાને કશેરુકા કહેવાય છે। કરોડસ્તંભમાં 26 કશેરુકા હોય, કેટલી કશેરુકા હોય? 26। એટલે આમ એક ઉપર એક ગોઠવાય અને કુલ 26 કશેરુકાઓ ગોઠવાય છે, ત્યારે કરોડસ્તંભનું નિર્માણ થાય છે। ઓકે, કરોડસ્તંભમાં 26 કશેરુકા શ્રેણીબદ્ધ એક ઉપર એક ગોઠવાય છે। એટલે આ મણકા છે બધા એક ઉપર એક ગોઠવાયેલા હોય, બરાબર છે, એક ઉપર એક ગોઠવાય। અને 26 કશેરુકાઓ છે એ શ્રેણીબદ્ધ હરોળમાં ગોઠવાય ત્યારે કરોડસ્તંભની રચના થાય છે। ઓકે, દરેક કશેરુકાની મધ્યમાં પોલાણ હોય છે। હવે દરેક કશેરુકા છે, દાખલા તરીકે એક કશેરુકા છે, બરાબર। તો કશેરુકા છે અહીંયા આપણે એક અલગ દોરીએ છે, અને કયા ટાઈપની એક કશેરુકા હોય તો કશેરુકાને મધ્યમાં પોલાણ હોય છે, આ પોલાણ હોય, બરાબર। એટલે અહીંથી બરાબર હું જાણકારી માટે આ પોલાણને આ રીતે દર્શાવું છું, જો આ વચ્ચેનું આ પોલાણ છે આ રીતે, બરાબર છે। હવે આ જે પોલાણ છે,
આ વચ્ચેનું જે પલણ હોય છે બરાબર છેક સુધી અહીંથી લઈ અને છેક કમર પ્રદેશ સુધી લંબાયેલું હોય છે બરાબર છે જેને ચેતા નાલી કહેવામાં આવે છે આ પલણને શું કહેવામાં આવે છે ચેતા નાલી કહેવામાં આવે છે અને તેમાંથી કરોડ રજ્જુ પસાર થાય છે બરાબર આપણે જાણીએ છીએ કરોડ રજ્જુ છે CNS નો ભાગ છે એટલે અહીંયા જાણો છો ખોપરી હોય ખોપરીની અંદર મગજ રખાયેલું હોય બરાબર તો મગજનો ભાગ છે એ પશ્વ છડે જ્યારે કડોસ્તંભમાં પ્રવેશે ત્યારે એને શું કહેવામાં આવે છે કરોડ રજ્જુ કહેવાય તો કશેરુકાના વચ્ચેના જે પોલાણ છે એ પોલાણને શું કહેવાય મિત્રો ચેતાનાલી કહેવાય તો દરેક દરેક કશેરુકા છે એમાં છિદ્ર હોય છે પોલાણ હોય છે જે સળંગ આવી અંદરની તરફ નલિકા જેવી રચના બનાવે છે પોલાણ બનાવે છે એ નળી સળંગ નળાકાર હોય છે એટલે એમાંથી કરોડ રજ્જુ છે એ પસાર થઈ શકે છે તો દરેક કશેરુકાની મધ્યમાં પોલાણ આવેલું હોય જેને ચેતા નાલી કહેવાય છે તેમાંથી કરોડ રજ્જુ પસાર થાય છે બરોબર શું પસાર થાય છે કરોડ રજ્જુ ઓકે પ્રથમ કશેરુકાને શિરોધર કશેરુકા કહેવાય એટલે પ્રથમ કશેરુકા છે પહેલી કશેરુકા એનું નામ છે શિરોધર કશેરુકા બરાબર છે અંગ્રેજીમાં એને એટલાસ કહેવામાં આવે છે બરાબર એટલાસ વર્ટેબ્રી તો પ્રથમ કશેરુકાને શિરોધર કહેવાય એટલે આ જે કશેરુકા છે પ્રથમ એને કહેવાય શિરોધર કશેરુકા ઓકે ચાલો તે પશ્વકપાલી કંદુક એટલે કે ઓક્સિપિટલ કોન્ડાઇલ સાથે જોડાય છે હવે મિત્રો એની ચર્ચા આપણે ખોપરીના અસ્થિમાં કરી ચૂક્યા છીએ બરાબર કે આ ભાગે એક્ઝેક્ટલી બરાબર છે આ સ્થાને એક્ઝેક્ટલી આ મગજનો ભાગ જોડાયેલો હોય એટલે કે ખોપરીનો ભાગ છે જોડાયેલો હોય તો ખોપરીનું જે પશ્વકપાલી કંદુક છે ખોપરીનું જે હાડકું છે પશ્વકપાલી કંદુક આ પશ્વકપાલી કંદુક છે બરાબર એ કોની સાથે જોડાણ ધરાવે તો કે શિરોધર કશેરુકા સાથે જોડાણ ધરાવે એટલે ખોપરી છે કરોડસ્તંભ સાથે પ્રથમ કશેરુકા એટલાસ કશેરુકા અથવા શિરોધર કશેરુકા સાથે જોડાણ ધરાવે છે બરાબર હા એટલે બે ઉપસેલા ભાગથી જોડાણ ધરાવે છે મનુષ્યમાં એટલે માનવ ખોપરી છે અને દ્વિકંદુકીય ખોપરી કહેવામાં આવે છે મિત્રો બરાબર છે દ્વિકંદુકીય ખોપરી કહેવામાં આવે છે તો માનવમાં ખોપરી છે દ્વિકંદુકીય છે અને ખોપરી પશ્વકપાલી કંદુક સાથે શિરોધર કશેરુકાની સાથે જોડાણ ધરાવે છે ઓકે હવે મિત્રો આપણે ચર્ચા કરીએ કે સમગ્ર કરોડસ્તંભની આકૃતિ તમારી સામે છે આ કરોડસ્તંભ છે એ જુદા જુદા વળાંક ધરાવે છે તમે જોઈ શકો છો કરોડસ્તંભ સીધો સ્ટ્રેટ નથી પણ સમગ્ર કરોડસ્તંભની અંદર ચાર વળાંક હોય છે કેટલા વળાંક હોય છે મિત્રો ચાર વળાંક હોય છે હવે અહીં જોઈ શકો છો અહીંથી આ જોઈ શકો છો આ પ્રથમ વળાંક છે દરેક વળાંકમાં એ નામ લખેલા છે ગ્રીવા વળાંક કહેવાય આને કહેવાય ઉરસીય વળાંક આને કહેવાય કટી વળાંક અને આને કહેવાય ત્રિક વળાંક બરાબર હવે ગ્રીવા વળાંક ઉરસીય વળાંક કટી વળાંક અને ત્રિક વળાંક આ ચાર વળાંકના નામ છે એ કશેરુકાના સ્થાન અને નામ ઉપરથી પડેલા છે પણ આપણે પહેલા એ જોઈ લઈએ મિત્રો કે કશેરુકા છે બરાબર કશેરુકા છે એ કેટલા પ્રકારની છે અને કેટલી સંખ્યામાં છે દરેક કશેરુકાની સંખ્યા ફિક્સ છે તો જો કશેરુકાનું નામકરણ અને તેના સ્થાન પ્રમાણે થાય છે અને કયા સ્થાને કશેરુકા આવેલી છે એના આધારે એના નામ પડ્યા છે બરાબર છે તો પહેલા પ્રકારની કશેરુકાનું નામ છે ગ્રીવા કશેરુકા ગ્રીવા કશેરુકા હવે આપણે જાણીએ છીએ મિત્રો ગ્રીવાનો સામાન્ય ગુજરાતી મતલબ શું થાય તો ગ્રીવા એટલે ડોક ગ્રીવા એટલે ડોક તો આપણી જે ગરદન છે આ ડોક છે એની અંદર જેટલી કશેરુકા હોય એને ગ્રીવા કશેરુકા કહેવાય બરાબર એટલે અહીંયા જોઈ શકો છો આ બ્લેક કલરથી દર્શાવેલી છે 1 2 3 4 5 6 અને 7 કશેરુકા હોય બરાબર એક અહીંયા દોરી દઉં છું આ 7 ની એટલે ગ્રીવા કશેરુકાની સંખ્યા છે 7 હોય મિત્રો કેટલી હોય 7
एक बे त्रण चार पांच छ अने आ सात संख्या साथे कनेक्टेड से संख्या बधी बराबर छे स्थान अने संख्या तो ग्रीवक कशेरुकानी संख्या छे सात छे अंग्रेजी में सर्वाइकल कहेवामां आवे छे सर्वाइकल वेर्टेब्री सर्वाइकल एटले ग्रीवा कशेरुका एनी संख्या सात छे हवे अहींया अंग्रेजी नो पहेलो कैपिटल अक्षर सर्वाइकल नो एने आपणे संकेत स्वरूपे लईए एटले ग्रीवा कशेरुका टूंकमां दर्शाववुं होय तो C7 दर्शावी शकाय C7 केम एवुं लिखो मित्रो ग्रीवा कशेरुकानी संख्या केटली सात ग्रीवा कशेरुका ने अंग्रेजी में शुं कहेवाय सर्वाइकल वेर्टेब्री तो सर्वाइकल में पहलो जो कैपिटल सी अक्षर छे एने आपणे संकेत तरीके लई लईए अने ग्रीवा कशेरुकानी संख्या सात छे एटले आपणे एम कही दईए C7 चलो तो प्रथम सात कशेरुका क्या प्रकारनी कहेवाय मित्रों ग्रीवा कशेरुका तो ए जग्याए जो वळाक आवे छे ए जग्याए वळाक आवे एटले ग्रीवा वळाक कहेवाय पछी ओरसीय कशेरुका बराबर ओरसीय कशेरुकानी संख्या 12 छे ઉરસ ઉરસ ગોહા એટલે મિત્રો છાતીનું પોલાણ બરાબર છે જ્યાં ફેફસા છે હૃદય છે અંદરની શ્વાસનળી બધા છાતીના પોલાણમાં છે તો એની બેક સાઈડનો જે ભાગ છે એટલો ભાગ છે જેમાં કશેરુકા આવેલી છે એ કશેરુકાને કહેવાય ઓરસીય કશેરુકા ઓરસીય કશેરુકાને અંગ્રેજીમાં થોરાસિક વેર્ટેબ્રી કહેવાય થોરાસિક વેર્ટેબ્રી તો થોરાસિક માટેનો કેપિટલ T પહેલો લઈ લઈએ तो मित्रों અહીં આપણે કેમ સર્વાઇકલ માટે C7 સંકેત લખો એવી રીતે અહીં શું લખી શકાય T12 કારણ કે ઉરસીય કશેરુકાની સંખ્યા 12 છે થોરાસિકનો કેપિટલ T તો T12 ઓકે પછી ત્રીજા પ્રકારની કશેરુકા છે બરાબર કટી કશેરુકા કહેવાય કટી કશેરુકા જોઈ શકો છો મિત્રોની સંખ્યા 5 છે અહીંયા અલગ રંગથી દોરેલી છે 1 2 3 4 અને 5 કટી કશેરુકા બરાબર તો ઉરસીય કશેરુકાના વળાંકમાં જે વિસ્તાર છે ઉરસી વળાંક કટી પ્રદેશ એટલે કે કમળ પ્રદેશમાં હોય એને કટી વળાંક કહેવાય બરાબર તો કટી કશેરુકાની સંખ્યા છે 5 અચ્છા કટી કશેરુકાને અંગ્રેજીમાં લંબર વેર્ટેબ્રી કહેવાય અને L ને કેપિટલ લઈએ તો L5 સંકેત ओके પછી ચોથા ક્રમની કશેરુકા છે અહીંયા જો આ રેડ કલર થી દર્શાવેલી છે આ નીચે તરફ બરાબર છે એ પણ જો 5 છે 1 2 3 4 અને 5 એને ત્રિક કશેરુકા કહેવામાં આવે છે શું કહેવાય છે મિત્રો ત્રિક કશેરુકા ત્રિક કશેરુકાને સેક્રમ વેર્ટેબ્રી કહેવાય સેક્રમ નો S કેપિટલ એટલે સંકેત થશે S5 S5 ત્રિક કશેરુકા ત્રિક વળાંક સૌથી છેલ્લે 1 2 3 અને 4 બરાબર છે 4 ની સંખ્યા હોય બરાબર છે તો 4 છે પુચ્છ કશેરુકા છે આ 1 આ 2 આ 3 અને આ છેલ્લે બરાબર છે આ ચોથી એટલે 4 છે પુચ્છ કશેરુકા હોય 4 પુચ્છ કશેરુકાને અંગ્રેજીમાં કોક્સિજેલ કહેવાય તો કોક્સિજેલ માટે આ કેપિટલ સી અને સંકેત લઈશું C4 તો મિત્રો જોઈ શકો છો સમગ્ર કરોડસ્તંભના જુદા જુદા 5 પ્રકારની કશેરુકા છે અને 4 વળાંક છે ગ્રીવા પાસે આવેલો વળાંક છે ને ગ્રીવા વળાંક કહેવાય છાતીના પોલાણ પાસેનો વળાંક છે બરાબર જ્યાં ઉરસીય કશેરુકા છે ને ઉરસીય વળાંક કહેવાય કમળ પ્રદેશમાં કરોડસ્તંભનો વળાંક આવે ને કટી વળાંક કહેવાય અને ત્રિકાસ ત્રિક કશેરુકાના વિસ્તારમાં આવે એને ત્રિક વળાંક કહેવાય છે ગ્રીવા કશેરુકાની સંખ્યા 7 ઉરસીય કશેરુકાની સંખ્યા 12 કટી કશેરુકાની સંખ્યા 5 ત્રિક કશેરુકા 5 અને પુચ્છ કશેરુકા 4 હોય છે હવે પહેલા એક વાતની ચર્ચા કરી લે મિત્રો કે કરોડસ્તંભનું અસ્થિ સૂત્ર બરાબર છે બોન ફોર્મ્યુલા અસ્થિ સૂત્ર તો કરોડસ્તંભનું અસ્થિ સૂત્ર તો અહીંયા આપણે 5 પ્રકારની કશેરુકા જોઈ ગયા એના અંગ્રેજીના નામ જોઈ ગયા સર્વાઇકલ થોરાસિક લંબર સેક્રમ
અનકોક્સિજિયલ C7T12L5S5 અને C4. તો આને અસ્થિ સૂત્ર કહેવાય, આપણે અસ્થિ સૂત્ર લખી નહીં કહો, બરાબર? કરોડસ્તંભનું અસ્થિ સૂત્ર શું થઈ ગયું મિત્રો? C7T12L5S5C4. ચાલો, ઓકે. હવે સવાલ એ છે મિત્રો, બહુ ધ્યાનથી સાંભળજો. આપણે શરૂઆતમાં ચર્ચા કરી લીધી કે ભાઈ કરોડસ્તંભમાં 24 કસેરોકા હોય છે, 24 કસેરોકા હોય છે. ધ્યાન આપજો મિત્રો, એટેન્શનથી આ પોઈન્ટને સમજજો. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ કસેરોકા કુલ સરવાળો કરીએ, ટોટલ કરીએ, એટલે C7T12 એટલે કે 7 અને 12 19 થાય, બરાબર છે? 19 અને 5 24 થાય, 24 અને 5 29 થાય, 29 અને 4 33 થાય છે. તો આ પ્રમાણે અત્યારે સંખ્યા જોવા જઈએ તો આપણી પાસે કેટલી સંખ્યા છે? 33 થાય છે. અને આપણે અહીં વાક્ય શું લખ્યું છે? કરોડસ્તંભના 26 કસેરોકા હોય છે. ચાલો તો હવે એનો જવાબ મેળવીએ. બે વાક્યોમાં જવાબ મળી જશે મિત્રો કે 5 ત્રિકસેરોકા છે, 5 ત્રિકસેરોકા. એટલે અહીંયા જોઈ શકો છો મિત્રો, આ રેડ કલરથી દર્શાવી છે, આ 1 2 3 4 અને 5 ત્રિકસેરોકા. હવે જ્યારે કરોડસ્તંભમાં જ્યારે બાળકનો ગર્ભ વિકાસ ચાલુ હોય, કરોડસ્તંભ બનતો હોય, બાળકના ગર્ભ વિકાસ દરમિયાન જ્યારે માતાના ગર્ભમાં બાળકનો વિકાસ થતો હોય, એ સમયે કરોડસ્તંભનું નિર્માણ થતું હોય, ત્યારે આ ત્રિકસેરોકા 5 અને પૂચ્છકસેરોકા 4 એ અલગ અલગ અસ્થિ સ્વરૂપે હોય છે, અલગ અલગ હોય છે. એટલે ત્રિકસેરોકા 5 હોય અને પૂચ્છકસેરોકા 4 હોય છે. પરંતુ જ્યારે ધીમે ધીમે બાળકનો ગર્ભ વિકાસ પૂર્ણ થવા આવે, જન્મ સમય આવે, બાળકનો ગર્ભ વિકાસ સંપૂર્ણ પૂરો થઈ જાય, એ સમયે આ 4 ચોથા નંબરની ત્રિકસેરોકા જેની સંખ્યા 5 છે, આ 5 કસેરોકા જોડાઈને એક મોટો હાડકો બની જાય, અને એ હાડકાને કહેવામાં આવે છે ત્રિકાસ્થિ. શું કહેવાય છે? ત્રિકાસ્થિ કહેવાય છે. એટલે 5 જોડાઈને એક સળંગ હાડકો બની ગયો, એનું નામ પડ્યું ત્રિકાસ્થિ. કારણ કે ત્રિક કસેરોકા જોડાવાથી બને છે. એટલે હવે અહીંયા આકૃતિમાં હું થોડો ફેરફાર કરું છું. ત્રિક કસેરોકા છે એટલી હતી મિત્રો 5. હવે ત્રિક કસેરોકા 5 એ 5 જોડાઈ જાય છે, અને આ ટાઈપનું ત્રિકોણાકારનું એક હાડકું બની જાય છે, બરાબર છે? આ હાડકાને કહેવામાં આવે છે ત્રિકાસ્થિ. ત્રિકાસ્થિ આ તો ત્રિકાસ્થિ એક જ બને છે, એટલે એની સંખ્યા 1 થશે. સેમ 4 પૂચ્છકસેરોકા છેલ્લે મિત્રો જોઈ શકો છો, કોક્સિજિયલ C4, 4 પૂચ્છકસેરોકા જોડાઈને એક હાડકું બને છે, એને કહેવામાં આવે છે પૂચ્છાસ્થિ. શું કહેવાય છે? પૂચ્છાસ્થિ. તો અહીંયા છેલ્લે આપણે પૂચ્છાસ્થિ દોરી દઈએ, આવો લાંબો પૂચ્છાસ્થિ છે, અને કહેવાય પૂચ્છાસ્થિ. એકદમ છેડે પૂંછડી જેવું રચના કરે એટલે એને કહેવામાં આવે છે પૂચ્છાસ્થિ. તો પૂચ્છાસ્થિ છે એ પણ એ જ છે. તો મિત્રો હવે ખ્યાલ આવી ગયો તમને કે 5 ત્રિકસેરોકા જોડાઈને એક ત્રિકાસ્થિ બને, 4 પૂચ્છકસેરોકા જોડાઈને એક પૂચ્છાસ્થિ બને. તો હવે ગ્રીવા કસેરોકા 7 છે, ઉરસ્ય કસેરોકા 12 છે, એટલે 19 થઈ, 19 અને કટી કસેરોકા 5 છે એટલે 24 થઈ, 24 અને એક ત્રિકાસ્થિ અને એક પૂચ્છાસ્થિ, 24 ને 2 24. તો અહીંયા એક વાક્ય લખ્યું છે મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે માનવમાં ગર્ભીય કંકાલમાં 33 કસેરોકા હોય છે. બાળકનો ગર્ભ વિકાસ થતો હોય ત્યારે કેટલી સંખ્યા હતી? 33 ની સંખ્યા હતી, ઓકે. પરંતુ પુખ્ત અવસ્થાએ 26 કસેરોકા હોય છે. તો 26 કસેરોકા હોવા પાછળનું કારણ શું? તો કે 5 ત્રિકસેરોકા જોડાઈને એક ત્રિકાસ્થિ બની જાય, અને 4 પૂચ્છકસેરોકા જોડાઈને એક પૂચ્છાસ્થિ બને છે,
એટલે પુખ્ત ગર્ભની અંદર 26 કસરોકા જોવા મળે છે. ઓકે, મનુષ્ય સહિત લગભગ તમામ સસ્તનોમાં ગ્રીવા કસરોકાની સંખ્યા 7 હોય છે. માનવ સહિતના લગભગ બધા સસ્તન પ્રાણીઓમાં આ ગ્રીવા કસરોકા માનવમાં કેટલી છે મિત્રો? 7 છે. બરોબર, તો વાક્ય એવું કહે છે કે ભાઈ માનવ સહિતના લગભગ બધા સસ્તન પ્રાણીઓમાં ગ્રીવા કસરોકાની સંખ્યા કેટલી હોય છે? 7 હોય છે. ઓકે, કરોડસ્તંભના કાર્યો. બરોબર, કરોડસ્તંભના કાર્યો. ચાલો, કરોડસ્તંભ કરોડ રજ્જુનું રક્ષણ કરે છે. તો આપણે હમણાં જોઈ ગયા કે કરોડસ્તંભની કસરોકા છે એમાં વચ્ચે પોલાણ હોય. એ પોલાણને શું કહેવાય છે મિત્રો? ચેતાનાલી કહેવાય. તો ચેતાનાલીમાંથી શું પસાર થાય છે? કરોડરજ્જુ. બરાબર, હવે કરોડરજ્જુ તો ચેતાતંત્રનો સેન્સિટિવ ભાગ છે, ઉર્મિવેગના વહન સાથે કાર્ય કરતો ભાગ છે. તો એનું રક્ષણ કરવાનું કાર્ય કોણ કરે છે? કરોડસ્તંભ કરે છે. પછી શિરસને આધાર આપે છે. તો કરોડસ્તંભ છે આપણો આખું મસ્તક, શિરસ છે આખું, કોના ઉપર ટેકવાયેલું છે? બરાબર છે, આ કરોડસ્તંભ છે. તો આખું મસ્તક જે આપણું છે, બરાબર, શિરસ પ્રદેશ આખો અહીંયા છે. તો આખું શિરસ છે કોના ઉપર ટકવાયેલું છે? કરોડસ્તંભ ઉપર. તો શિરસને આધાર આપે છે. પાસળીઓ તથા પીઠના સ્નાયુઓને આધાર આપે છે. બરાબર, પાસળીઓ છે તો પાસળીઓને પણ જોડાણ પૂરું પાડે છે. પછી પીઠના જોડાણ આપે વત્તા પીઠના જે સ્નાયુઓ છે તો પીઠના સ્નાયુઓને પણ આધાર આપવાનું કાર્ય કરે છે બેક સાઈડથી. બરાબર, તો પાસળીઓ અને પીઠના સ્નાયુઓને આધાર આપે. ડોકને મજબૂતાઈ આપે છે. ગ્રીવા, આપણે વજનદાર વસ્તુ માથા પર ઉપાડી શકીએ છીએ કરોડસ્તંભને કારણે. પછી અંગ વિન્યાસને સીધો રાખે છે. આપણું શરીર અંગો એને કેવા રાખે છે? સીધા, સ્ટ્રેટ રાખે છે. પછી ઉરસ પ્રદેશને સીધો રાખે છે. છાતીનો જે ભાગ છે, બરાબર, એ ભાગ છે એ સીધો રાખે છે. બરાબર, તો આ બધા કરોડસ્તંભના કાર્યો છે. હવે મિત્રો એક વાત કરીએ કે આ કરોડસ્તંભના જે હાડકા છે, આપણે જેને મણકા અથવા કસેરોકા કહીએ છીએ, તો કસેરોકા છે, દાખલા તરીકે આ એક અને બે પાસ પાસે કોઈ પણ બે કસેરોકા હોય, બે હાડકા હોય, હા, તો જાણો છો એમની વચ્ચે કોઈ જોડાણ કરતું મટીરિયલ હોય. બરાબર, અહીંયા કાસ્થી હોય છે. બરાબર, કાસ્થી દ્વારા જોડાયેલું હોય છે. સ્થિતિ સ્થાપક. બરાબર, દરેક કરોડ સ્તંભના જે હાડકા હોય, કસેરોકા હોય, એમની વચ્ચે આવી સ્થિતિ સ્થાપક કાસ્થી જોડાયેલી હોય છે. બરાબર, એટલે આપણે જમણી બાજુ કે ડાબી બાજુ, આગળ કે પાછળની બાજુએ નમી શકીએ છીએ, વળી શકીએ છીએ. બરાબર છે, ડાન્સ કરી શકીએ છીએ, ગરબા લઈ શકીએ છીએ. લચીલાપણું કહેવાય, મુવમેન્ટ કરવાની કેપેબિલિટી છે એ આપણા શરીરને પ્રાપ્ત થાય છે. બરાબર, કારણ કે આ સાંધાઓ છે, બરાબર, એ સ્થિતિસ્થાપક પેશીથી બનેલા હોય છે. બરાબર, કાસ્થીમય પેશીથી બનેલા હોય છે, એટલે બરાબર સ્થિતિસ્થાપકતા બક્ષે જમણી બાજુ ડાબી બાજુ આપણે વળી શકીએ, આગળ કે પાછળ નમી શકીએ છીએ. બરાબર, ઓકે, ગાદી કહીએ છીએ આપણે, કરોડસ્તંભની ગાદી કહીએ છીએ, મણકાની વચ્ચે આવેલી ગાદી. આ મોટા જેમ ઉંમર વધતી જાય, બરાબર, એમ એ ગાદીને ઘસારો લાગે ત્યારે પીઠનો કે દુખાવો છે એ થાય છે. ઓકે, તો મિત્રો આ વાત થઈ ગઈ કરોડસ્તંભની. હવે ત્યાર પછી ઉરુસ્થિની વાત આવે છે મિત્રો. તો ઉરુસ્થિનું વર્ણન તો આપણે, બરોબર છે, બહુ શોર્ટ ની અંદર આપેલું છે, બે વાક્ય છે ખાલી જોવાના. ઉરુસ્થિ એટલે છાતીનું હાડકું. બરાબર, અહીંયા જે પાસળીઓને જોડતું જે હાડકું છે, અહીંયા આ ભાગે એક્ઝેક્ટલી, બરાબર, એક લાંબુ અને એક ચપટું અસ્થિ આવેલું હોય એને ઉરુસ્થિ કહેવાય. ઉરુસ્થિ એટલે સાદી ભાષામાં આપણે યાદ રાખવું હોય તો એને છાતીનું હાડકું પણ કહી શકાય. બરાબર, તો કેવું હોય? લાંબુ હોય, ચપટું અને ઉરસ પ્રદેશની મધ્ય અક્ષે આવેલું હાડકું છે. બરાબર છે, ઉરસ પ્રદેશની મધ્ય અક્ષે આવેલું હાડકું છે. લગભગ 15 સેન્ટીમીટર જેટલી લંબાઈ ધરાવે છે. એની લંબાઈ કેટલી હોય? 15 સેન્ટીમીટર હોય છે. આ ટાઈપનો આકાર હોય છે. બરાબર, અને એ આવી રીતે આ, બરાબર, પાંસળીઓ છે એ પાંસળીઓને જોડવાનું કાર્ય કરે છે. ઓકે, તો આ ઉરુસ્થિની વાત. તો મિત્રો કરોડસ્તંભ અને ઉરુસ્થિની વાત કરી. બરાબર, હવે
પાંસળીઓની જે ચર્ચા છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ.